હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં આપણે એક્ટિવ પેસિવ માં આગળ આપણે 6 પ્રકાર શીખ્યા છીએ. ગયા લેક્ચર માં આપણે 6 પ્રકાર પૂરો કર્યો હતો. વેલ બાય આવવા લાગ્યો. સૌપ્રથમ એક્ટિવ પેસિવ માં આપણે નિયમ શીખ્યા, ત્યારબાદ દરેક પ્રકારની વાક્ય રચના લખી અને આપણે વાક્ય રચના ના આધારે વાક્યની પ્રેક્ટિસ કરી હતી. પહેલો પ્રકાર વિધાન વાક્ય, બીજો પ્રકાર પ્રશ્નાર્થક વાક્ય, ત્રીજો પ્રકાર નકાર વાક્ય. વિધાન વાક્ય ખાસ તમને આવડી જાય તો પ્રશ્નાર્થક તો ઈઝીલી આવડી જાય. ચોથો પ્રકાર બે કર્મ વાળા વાક્યો, પાંચમો પ્રકાર લુ વાળા, પછીનો પ્રકાર વોટ વાળા, અને છેલ્લો પ્રકાર વેર વેર વાય હાઉ વાળા, જેમાં ચાર શબ્દ ભેગા હતા. તો આટલા પ્રકાર આપણે જોયા હતા એક્ટિવ પેસિવ ની અંદર, જે તમે 10th માં પણ શીખી ગયા અને 11th માં પણ તમે શીખા. તો હવે આપણે છેલ્લી જે પ્રેક્ટિસ માં બધા સાથે સાત પ્રકારના મિક્સ વાક્યો આપણે જોવાના છે. તો હેડિંગ માં લખ્યું છે મિક્સ્ડ સેન્ટેન્સીસ પ્રેક્ટિસ. તો જે સાત પ્રકાર છે, સાતે પ્રકારના શરૂઆતના જે પ્રકાર છે એના વાક્ય વધારે છે. વિધાન, પ્રશ્નાર્થ, પ્રકાર, બે કર્મ વાળા, હુ વોટ વાળા અને છેલ્લા પ્રકાર ઓછા વાક્ય છે. તો ખાસ વાક્ય રચના પણ યાદ કરવાની પડશે અને પછી વાક્ય ઓળખી પછી આપણે પેસિવ બનાવવાનું શરૂ કરશું. પહેલો વાક્ય પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થમાં કેવું પ્રશ્નાર્થ છે જોઈ લો. કાં તો હુ વાળો, વોટ વાળો, વેર વેર વાળો, સાદો પ્રશ્ન, ચાર પ્રકારના પ્રશ્નાર્થ આવતા. તો તમને ખ્યાલ આવી જાય આગળ શબ્દ જોવું પડે. ક્રિયાપદની શરૂઆત છે, મતલબ સાદો પ્રશ્ન છે. હું વાળા હોય તો આગળ હું હશે, વોટ વાળા હોય તો વોટ હશે, બીજા કોઈ શબ્દથી પ્રશ્ન હશે તો એ પણ ઉપર પડી જશે ડબલ્યુ શબ્દમાં. પહેલો વાક્ય છે સાદો પ્રશ્ન છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણને ખ્યાલ છે જ્યાં ડીડ ડુ ડસ આવતું હોય કાઢી નાખવાનું, નકારમાં પણ આવે તો પણ દૂર કરશું. તો પ્રશ્નાર્થમાં સૌ પ્રથમ તમારે ક્રિયાપદ મૂકવાનું છે. ડીડ એટલે સાદો ભૂતકાળ. આપણે ખ્યાલ કે સાદા ભૂતકાળના બે ક્રિયાપદ આપણે જાણીએ છીએ હોસ ને વેર. પહેલા તમારે ક્રિયાપદ મૂકવાનું છે ક્રિયાપદની જગ્યાએ હોસ વે. પહેલા કર્મ જોઈએ. કર્મ તો અહીં હોસ ટેસ્ટી ફૂડ એકવચન છે, મતલબ એકવચનમાં ક્રિયાપદ હોસ આવશે. પહેલા ક્રિયાપદ મૂકશો તો જ પ્રશ્નાર્થ વાક્ય બનશે, નહીં તો પ્રકાર બદલી જશે. તો હોસ હવે કર્મ ટેસ્ટી ફૂડ. હવે બી બિંગ બિંગ માં થાવ તો કોઈ સાદા પ્રકાર નહીં આવે, સીધું બી થ્રી તો મેક નું બી થ્રી મેડ. લાસ્ટ નાઈટ કીવર્ડ્સ છે લખશો બાય તેનું દેમ છે લે આવશે. લાસ્ટ નાઈટ પ્રશ્ન ચિહ્ન છે, પ્રશ્ન માં પ્રશ્ન ચિહ્ન છે છે લખવું પડશે. વોઝ ટેસ્ટી ફૂડ મેડ બાય ધેમ લાસ્ટ નાઈટ. આ છે સાદા ભૂતકાળ પ્રશ્ન, ઓકે સાદો પ્રશ્ન જે આપણે બીજો પ્રકાર શીખાય. બીજું વાક્ય નકાર છે, ચાલુ ભૂતકાળ છે. નકાર વાક્યમાં પહેલા જ કર્મ લખશું, ક્રિયાપદ પછી કર્મ. હસ્ટોરી ક્રિયાપદની પ્રોસીજર આપણને ખબર છે. વોઝ આઈ કોઈ તો વોઝ અથવા વેર આવે, આગળ તો શબ્દ કોઈ કોઈ કર્મ એના આધારે સ્ટોરી એમ છે મતલબ વોઝ. નકાર વાક્યમાં નોટ જ્યાં એક કોઈ ત્યાં જ ઉપર બેસે, સ્ટોરી વોઝ નોટ. ચાલો બે થિંગ મીન નોટ પછી આવશે, મતલબ આઈએન જી હોય તો બીંગ શબ્દ આવશે. હવે બી થ્રી અને ટેન નો પ્લોટ. આ કીવર્ડ છે લખું બાય હી ને પાછળ લઈ જશો તો સર્વનામ ચેન્જીસ થશે હી નો છેલ્લે આવશે એટ ધ એન્ડ. સ્ટોરી વોઝ નોટ બીંગ ટોલ્ડ બાય હી એટ ધ એન્ડ. આ વાક્ય છે નકાર અને ચાલુ ભૂતકાળ. ત્રીજું વાક્ય છે હુ વર્ડ વાક્ય. તમને ખ્યાલ છે હુની જગ્યાએ બાય મૂકવાનું. હુવાળા વાક્યમાં કરતા વિભક્તિ ના હોય, બાય શબ્દ છે ને આગળ એટલે બદલે આગળ. ચાલો કર્મ તો એક થશે, ક્રિયાપદ એસ છે તો એસ અથવા એવા કર્મ જો શું કહેવાય યોર પેપર્સ બહુવચન છે હેવ બાય હુ હેવ. તો હવે કર્મ માટે યોર પેપર્સ હેવ એસ આવે છે નિયમ. કર્મ પછી બી પૂછું વી થ્રી આગળ આપેલ જોઈ ચેક ડાઉટ. બાય શબ્દ મૂકવા નથી યાદ રૂપી લીધો, કરતા વિભક્તિ વાક્યમાં તમને કે મળશે નહીં. એટલે વધારાનું જે હોય તો કીવર્ડ્સ કે જે કઈ હોય મૂકી દેશો. બાય હુ હેવ યોર પેપર્સ બી ચેક ટુડે. આ વાક્ય છે પૂર્ણ વર્તમાનકાળ હુ વર્ડ. ચાલો ચોથું વાક્ય તમે જોશો તો વાક્ય લાંબુ છે પરંતુ પ્રકાર તો ઓળખવો પડશે. ક્રિયાપદ છે ગીવ તો કર્મ છે અગે. હજી બીજું કર્મ છે માય ફ્રેન્ડ, કારણ કે ટુ આવ્યું છે ટુ વાળી પ્રકારનું પચા બે કર્મ વાક્ય. પહેલી રીત કરીએ, પહેલી રીત અમે રીત હતી
એલિન છે ટુ વગેરે તો તો કાઢી નાખશું કોને આગળ લેશું તો એસજી ઉપર મને માય ફ્રેન્ડ આગળ લઈ ગયો વિદ્યાર્થી મિત્રો સેલ ની જગ્યાએ આપણે બે કોમન છે આપણે ખ્યાલ છે સેલ નો બે બે સાથે બી લખશે તો બી આવશે ડી નો ડી1 ડી3 પહેલી રીત છે પહેલી રીત માં સજીવ ઉપર માત્ર મૂકીએ છીએ તો ક્યુ ઉપર માત્ર બીજી વર્ષે બીજી ના આપણે બીજી પછી મૂકીએ છીએ અગેન હવે ઘર ભૂમિકા પછી અન્ય શબ્દ મૂકી શકો અને ઇસ બાર કટે લાસ્ટ માં બાય આઈ નો મી અન્ય શબ્દ પછી મૂકી શકો માય ફ્રેન્ડ વિલ બી ધી વન અ ગિફ્ટ ઓન હિઝ બર્થડે બાય આ છે ભવિષ્યકાળ બે કરોડ વાક્ય પાંચમો વાક્ય છે નકાર દસ દૂર થશે નો ટાઈપ છે નકાર વાક્ય કર્મ જાગર આવશે હરાઉસ આગળ લઈ જઈ આખું બે કરોડ છે દસ જગ્યાએ એકીસા હાઉસ એક વચન છે પ્લીઝ નેગેટિવ માં નો ટાઈપ નામ હરાઉસ ઇઝ નોટ બે બી બી નહીં આવશે ટુ બી થ્રી માત્ર ડી લગાડશું થઈ જશે કેલ્ક્યુલેટેડ બાય સિંહર છે દેવડી ઓર જે વર્ષ અચ્છા સાધારણ માં કાઢો નકાર નકાર વાક્ય હર હાઉસ ઇઝ નોટ ડેકોરેટેડ માય હર એવરી યર છઠ્ઠો વાક્ય છે વોટ વાળું મોડેલ વાક્ય છે વોટ એમ રાખશું મોડેલ જ્યારે વોટ થી પ્રશ્ન પૂછે કર્મ ના હોય કર્તા વિભક્તિ હોય તો સીધે સીધું મોડેલ વાક્ય છે તો મોડેલ શબ્દ નથી માંગશું કોઈ પણ મોડેલ ક્રિયાપદ સાથે બી આવશે વોટ કુડ બી સીતુ બી થ્રી બાય વોટ અન્ય શબ્દો પછી મૂકી દઈએ ફ્રોમ ધ ફેર બાય અને યુ પ્રશ્ન માર્ક છે આવશે વોટ કુડ બી વોટ ફ્રોમ ધ ફેર બાય યુ તારા દ્વારા મેળામાંથી શું ખરીદાયું અથવા તું શું ખરીદી શક્યો તારા દ્વારા શું ખરીદી શકાયું કુડ છે એટલે આ વાક્ય છે વોટ વોટ કુડ સાતમું વાક્ય છે પેલો પ્રકાર બીજા વાક્ય જો વધારે પૂછાય છે ચાલો કર્મ આગળ સિમ્પલ વાક્ય કર્મ આગળ લ્યો અર્થ પ્રોબ્લેમ વિદ્યાર્થી મિત્રો નકારમાં ડી હોય આ સોરી નકારમાં પ્રશ્ન પડી ગયો છે પરંતુ વિધાનમાં ડી ની આવી જાય જો આઈટી કાર્ડ પાસે સાદો ભૂતકાળ છે વોસ વેર આવશે પ્રોબ્લેમ એક પછી છે વોસ બી 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 ને સીધો બી થ્રી આપેલ છે ઈડી વાળો હર પ્રોબ્લેમ વોઝ સોલ્વડ બાય મીને પાછું લઈ જશું ઓન પાસે છે દિવસ યેસ્ટરડે અચ્છા સાદા ઉત્તર તો બીજા વાક્ય હર પ્રોબ્લેમ વોઝ સોલ્વડ બાય અસ યેસ્ટરડે આઠમો વાક્ય છે પ્રશ્નાર્થ પેલા જેવું પરંતુ કાળ વાક્ય છે સાદો ઉત્તર આઠમો કે પૂર્ણ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે હેર અથવા યસ આગળ મૂકશું પેલા કર્મ જોશું માય પેન એક વચન છે તો એ હોય જોઈએ યસ માય પેન હવે કી વર્ડ્સ વચ્ચે છે એ આપણે વચન મૂકશું હવે યસ આવશે શબ્દ આવશે બી યસ માય પેન ઓલરેડી બી બી થી અકાર માપેલ હોય છે એમ લખી નાખશું ટેકન બાય અને યુ ને પાછું લઈ જશું તો યુ યસ યસ માય પેન ઓલરેડી બી ટેકન બાય યુ આ છે પ્રશ્નાર્થ વાક્ય પૂર્ણ નવું વાક્ય છે બે કર્મોનું કેમ ખબર પડી તો કે ક્રિયાપદ રાઇટિંગ એના પછી હી મને લેટર કેવું વાક્ય છે તો ટુ વગર બે કર્મોનું આય જાય હું તો ઈ ટુ વાળો બે કર્મોનું હતો આ બાબત માં કે પહેલી રીત કરવી છે તો પહેલી રીત માં આપણે યુ ને આગળ લઈ હી સજીવ ના કરવાનું છે ચલો આ એક છે પણ એની સાર માંથી મૂકવાનું પરંતુ ઈ સાથે ઈ આવશે ચલો આ જે છે તે શબ્દ આવશે બી right to be there right return he is link return or is you karma a letter by and you have a chance to do it chine ki bol sakta hu se aaj bhi ek number he is link return a letter by you now now what is chalu vartman kal eno be number 10th vakya chalo prakar si ma apne how par je ma aave hu rakhsu બધો એક કોઈ કરતા કર્મ એ પ્રમાણે પૂછો ડેટ ની જગ્યાએ વોઝ વેર કર્મ જો શું થતું ક્રિયાપદ પછી થતું કર્મ છે એ પછી મોઝ હાઉ વોઝ વર્ક કર્મ થતું
સાદો ભૂતકાળ છે એટલે બે બિન બિન નહીં આવે સીધું એક થી મરાય છે બિન ધ ટાઈમ ઓફ કોરોના નંબર રાખશો પાય એમ દે કસ્ટમર હાઉ વોઝ ધ ટૂર અરે જો ઇન ધ ટાઈમ ઓફ કોરોના પાય દે તેઓના દ્વારા કોરોનાના સમયમાં કેવી રીતે પ્રવાસનું આયોજન થયું અથવા કર્યું તો દસમું વાક્ય છે સાદો ભૂતકાળ હાઉ વર છેલ્લો પ્રકાર અગિયારમું વાક્ય છે પહેલો જ પ્રકાર વિધર વાક્ય ચાલુ ભૂતકાળ ક્રિયાપદ પછી કર્મ ધમક પમ ડાકે વોઝ અથવા વેર કમ્પાઉન્ડ એક્વચન છે વોઝ બીંગ શબ્દ સાહેબજી છે ક્લીન નું વીક ક્લીન ઈડી મૂકશો બાય નામ આપ્યું છે સાહેબ એમનો રાખશો છે કે જે કી વર્ષે તો પપ્પા વોઝ બીંગ ક્લીન બાય સાહેબ તે બારમું વાક્ય છે હું વાળા જ્યાં બાજુ આપણે શીખી ગયા ત્રીજું વાક્ય બાય હોમ કર્તા વિભક્તિ ન હોય એટલે બાય શબ્દ ચાલો કાળ એટલે ઓળખશું સાદો વર્તમાનકાળ છે એમિઝાર આવશે એસી સોળ ક્રિયાપદ છે એટલે સાદો વર્તમાનકાળ એમિઝાર વજન કર્મ આપ્યું છે એ પ્રમાણે એક વચન ઇઝ વાય હુ ઇઝ અવકર્મ અર્થ વચન પહેલો કાળ છે સાદો વર્તમાનકાળ બી 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 ને યાર સેતુ બી થ્રી તો સેમ નો સમ છેલ્લે કીવર્ડ્સ એવરી મોર્નિંગ By whom is a bhajan sung every word? Roj savare kona dvara bhajan pravai che? Kai che? Pravai che? To bhar bhuva ke sadhu and bhuva. Tel bhuva ke prashna che, parantu sadhu prashna che. And he pachu bode nu, je amore kriya bachya kakar sukhya. Karma to principal, agar ee su. Bode kriya bachya bhi yamse. પરંતુ પ્રશ્નાર્થમાં છૂટું પડી જશે કે બી ભેગું નહીં લેવાનું કેમ પછી કર્મ પછી બી બી થ્રી એટલે બી નું મેટ બાય આઈ નો બી છેલ્લે આવશે ના કેમ ધ પ્રિન્સિપાલ બી મેટ બાય બી નાવ સો અત્યારે મારા દ્વારા પ્રિન્સિપાલ ને મળી શકાશે તેરમું વાક્ય છે મોડેલ નું અને પ્રશ્ન પેલા વાક્ય જેવું ચૌદમું વાક્ય છે બે કર્મ કેમ ખબર પડી તો કે ક્રિયાપદ છે સેન્ટ એના પછી કર્મ નિર્જીવ કર્મ અને તો પછી સજીવ કર્મ વિદ્યાર્થી મિત્રો પહેલી રીતે કરીએ જેથી તમને વધારે યાદ થઈ જાય ચાલો આપણે આગળ સુધી સંપર્ક સજીવ કર્મ સાદો ભૂતકાળ છે સેન્ટ બી ટુ એટલે સાદો ભૂતકાળ વોઝ એક વચન પ્રમાણે બી 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 નહીં આવે તો બી થ્રી સેન્ટ નું સેન્ટર થશે પૂર્ણ વર્તમાન યસ આઈ પૂછે તો યસ અથવા એવા આવે બે ને પ્રશ્ન છે એટલે યસ એમ નામ બહુ બધું હોય તો એવા આવે તબે યસ યસ સાથે કે બી આવશે વી થી આ કાર્ડ આપે હશે રંગ એમ નામ લખશો ઇન ટાઈમ અન્ય શબ્દો છે વચ્ચે મૂકી શકીએ છેલ્લે બાય તો પૂર્ણ વર્તમાન વિધાન તબે યસ બે રંગ ઇન ટાઈમ બાય તો બે પટાવાળા દ્વારા સમયસર બેલ બગાડાયો છે લાસ્ટ વાક્ય છે નકાર અને સાદો ભૂતકાળ બી દૂર કરશો ચાલો ક્રિયાપદ છે પ્લગ તો કર્મ છે ફ્લાવર્સ આગળ લેશો બીડ ની જગ્યાએ વોઝ બે સાદા ભૂતકાળ છે એટલે પરંતુ બહુ વચ્ચે છે ફ્લાવર્સ બે નેગેટિવ માં નોટ એમ લખશું બે બી બી નો આવે સીધું બી થ્રી લખનું ફ્લાવર ઈડી લગર સોટે વિજે દીના સે ફ્લાવર્સ વેર નોટ પ્લગડ
from here ये शब्द बच्चों के लिए सही थी by इन्हें पाचन लोगों को तो इन था से flowers were not dropped from here by him तेरा द्वारा कहीं थी फूलों तोड़ाया न थे तो तोड़ाया न होगा साधा बोलकर न करवाते चल तो विद्यार्थी मित्रों आपने शुरुआत ना करके ना बताए तो ना करके जो है चल अपने करना है एक बार दोबारा पता ही किया जाए तो खास मिक्स वाक्य जो ही लगा जबकि कोई कंफ्यूजन ना था और तुमने जब मेरे का कुछ छाप हो चेक किया सम्मान अजी आपने नेक्स्ट लेक्चर में इधर एक पीरियड का मिक्स वाक्य हम चालू रखेंगे।